नमस्कार बाळ मित्रो, केम छो बधा। हूँ तृष्णा पर्वतिया, स्वनिर्भर प्राथमिक शाला थी धोरण 7 विषय सामाजिक विज्ञानी आ वीडियो में तमारू स्वागत करू छु। बाळ मित्रो, आपणे आपणी पाछली वीडियो में पाठ 10 पर्यावरणना घटको अने आंतर संबंधो विषयनी शरूआत करी हती, जेमा आपणे पाणीनुं वितरण, समुद्रना मोजा, भरतीओट, महासागरीय प्रवाहो, पर्यावरणना घटकों वच्चेना आंतर संबंधों, प्रदूषण, जेमा आपणे भूमि प्रदूषण केवी रीते थाय छे अने भूमि प्रदूषण रोकवाना उपायों विशे समझण मेळवी हती। आजे आपणे आ वीडियोमां जल प्रदूषण ने अटकाववाना उपायों, हवा प्रदूषणना अटकाववाना उपायों तेमज ध्वनि प्रदूषण ने अटकाववाना उपायों विशेनी चर्चा करीशुं। तो चालो बाळ मित्रो, હવે આપણે આપણા મુદ્દાઓ તરફ આગળ વધીએ। બાળ મિત્રો, આજનો આપણો મુદ્દો છે, પહેલા જોઈએ આપણે જળ પ્રદૂષણ। બરાબર, જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ, બરાબર છે બાળ મિત્રો, કઈ બાહ્ય અશુદ્ધિઓ, બરાબર, બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે બાળ મિત્રો? જળ પ્રદૂષણ। ક્યારે? તો જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને, એટલે કે પાણી જ્યારે ઉપયોગ કરવાને અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓનો ઉમેરો થાય ત્યારે તેવા દૂષિત જળને શું કહેવામાં આવે છે? જળ પ્રદૂષણ કહેવામાં આવે છે। એક વાક્યમાં તમને પૂછી શકે છે બાળ મિત્રો કે જળ પ્રદૂષણ કોને કહે છે? તો બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય દૂષિત પાણીને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે। એમાં તમે જોઈ શકો છો કે દૂષિત પાણી થવા માટે ખાસ જવાબદાર હોય છે ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક, બરાબર, જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક, બરાબર, આ બધાના બધા કારણોસર જળ પ્રદૂષણ, ખાસ આ બધાના કારણોસર જવાબદાર હોય છે। એક તો ગટરનું પાણી, બરાબર છે, પાણી, પછી ઉદ્યોગોમાંથી પ્રદૂષિત થતું પાણી, તમે જોયા હશે મોટા મોટા કારખાનાઓ, કંપની, એ બધામાંથી જે પાણી નીકળે છે કેમિકલ્સવાળું, એ પાણીની અંદર ભળતું હોય છે, પછી ખનિજ તેલ, પછી જહાજોમાંથી જે ગ્રીસ નીકળે છે, રિસાવ નીકળે છે, એ પણ દરિયાના પાણીમાં, નદીના પાણીમાં તેમજ અન્ય જે પાણી હોય છે એમાં ભળતું હોય છે, પછી ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે। બરાબર બાળ મિત્રો, તમને પ્રશ્નમાં પૂછી શકે છે કે જળ પ્રદૂષણ માટે કઈ કઈ બાબતો જવાબદાર છે? તો આપણે લખી શકીએ કે જળ પ્રદૂષણ માટે ગટરનું પાણી, ઔદ્યોગિકથી પ્રદૂષિત પાણી, પછી ખનિજ તેલ વાહક, જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બરાબર છે બાળ મિત્રો, વગેરે બાબતો જવાબદાર છે। અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે જળ પ્રદૂષણ કેટલા બધા હદ સુધી આપણને જોવાઈ રહ્યું છે, બરાબર છે, પાણીની અંદર આ રીતે જ્યારે કેમિકલ્સ વાળું પાણી અને અન્ય પ્રદૂષિત પાણી કે ખનિજ તેલ વાહક, બરાબર, કે રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓ જ્યારે પાણીની અંદર ભળે છે તો જળ પ્રદૂષણ ઉત્પન્ન થતું હોય છે। અહીંયા આપણે ચિત્રમાં જોઈ જ રહ્યા છે બાળ મિત્રો, બરાબર। આ થયા જળ પ્રદૂષણના જવાબદાર કારણો, કે આ કારણોને લીધે જળ પ્રદૂષણ થતું હોય છે। બાળ મિત્રો, આપણે ઉપર જોયું કે જળ પ્રદૂષણ કયા કારણોને લીધે થાય છે, હવે જોઈએ કે આ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શું છે, એવું શું કરી શકીએ જેનાથી જળ પ્રદૂષણ અટકી શકે। તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ, એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ઘર વપરાશ અને ઉદ્યોગોમાંથી જે પ્રદૂષિત પાણી હોય એને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ, એવું કરી શકીએ છીએ આપણે। બીજું, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ। જે કંપનીવાળા છે, જે કારખાનાવાળાઓ છે, બરાબર, જે ગંદા પાણીને નદીઓમાં, પછી સાગરો, મહાસાગરોમાં,
અને અન્ય પાણીમાં નિકાલ કરી દે છે ગંદા પાણીનો. એની જગ્યા પર શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાય જો ગંદા પાણીનો નિકાલ થાય, નિકાલ કરવામાં આવે, તો એના પર સરકારે કડક નિયંત્રણો રાખવા જોઈએ. બીજું, પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર પણ શું કરવું જોઈએ, અંકુશ મૂકવો જોઈએ. બાળમિત્રો, આના આધારે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો આપણે લખી શકીએ કે ઘર વપરાશની ગટોરાના પાણીને તેમાં રહેલા પ્રદૂષકોને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ, એવું પણ લખી શકીએ આપણે. ત્યારબાદ ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ, એ પણ આપણે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય પર લખી શકીએ છીએ. ત્યારબાદ સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ. બરાબર, પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ, અને પાણીનું પ્રદૂષણ ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેકનોલોજી વિકસાવીને જરૂરી ઉપચારો કરવા જોઈએ. બાળમિત્રો, આ રીતે તમે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખી શકો છો. હવે આપણી સામે છે હવા પ્રદૂષણ. બરાબર, જે આપણે અનુભવી જ રહ્યા છીએ કે હવામાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી જ રહ્યું છે. તો આ હવાનું પ્રદૂષણ કેમ આટલું બધું વધી રહ્યું છે? તો ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા, બરાબર, ખાસ કરીને ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં શું થાય છે, ભળે છે. બાળમિત્રો, બરાબર, વાતાવરણમાં ભળે છે. અહીં તમે ચિત્ર જોઈ જ રહ્યા છો કે આપણે અહીંયા ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે હવા પ્રદૂષણ કેવી રીતે થાય છે. તો તમે જુઓ અહીંયા ઉદ્યોગો, મિલો અને કારખાના ધુમાડાઓ હવામાં, ધુમાડા જે હોય છે એ વાતાવરણમાં ભળે છે અને એના લીધે શું થાય છે, હવાનું પ્રદૂષણ થાય છે. બરાબર બાળમિત્રો, એક વાક્યના પ્રશ્નમાં બી પૂછી શકે છે કે હવા પ્રદૂષણ કોને કહે છે? તો ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે, તેને હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો, બરાબર, પ્રદૂષકો માટે, ખાસ આ જે હવાના મુખ્ય પ્રદૂષકો માટે કોણ જવાબદાર છે? તો હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો. હવે રજકણોમાં કોનો સમાવેશ થાય છે? તો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, બાળમિત્રો, કોલસાના જે રજકણો હોય એ, પછી કારખાનાના ધુમાડામાંથી કાર્બનયુક્ત નીકળતા રજકણો, એ શું થાય છે, હવામાં ભળે છે. એ સિવાય એટલે કે એ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર, ફરી જુઓ, પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ, બરાબર, નાઇટ્રસ ઓક્સાઇડ, પછી કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝાપાયરિન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો સામા ભળે છે, હવામાં ભળે છે. અને ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં શું થાય છે, ઉમેરાય છે. ખેતીનો જે ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. બરાબર, તો આ બધા કારણોના લીધે હવામાં આપણને પ્રદૂષણ જોવા મળે છે. ખાસ કરીને પ્રશ્નમાં પૂછી શકે કે હવાના મુખ્ય પ્રદૂષકો કયા કયા છે? તો હવામાં ઉડતા બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, પછી કારખાનાના ધુમાડાના કાર્બનયુક્ત રજકણો, તેમજ નાઇટ્રેટ્સ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે બાળમિત્રો, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હવાના મુખ્ય પ્રદૂષકો છે. બરાબર છે બાળમિત્રો, તો આ થયું આપણે જોઈ ગયા હવાનું પ્રદૂષણ, કે આ બધા કારણોને લીધે હવામાં આપણને પ્રદૂષણ જોવા મળે છે. તો હવે આ પ્રદૂષણને અટકાવવા માટે આપણે શું કરી શકીએ બાળમિત્રો? તો હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયમાં આપણે જોઈએ કે હવા પ્રદૂષણને અટકાવવા માટે આપણે શું કરી શકીએ છીએ. બાળમિત્રો, હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયોમાં જોઈએ તો પહેલું છે, હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી એનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. ત્યારબાદ કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. બરાબર, આ બધી વસ્તુઓનો જો ધ્યાન રાખીએ તો હવા પ્રદૂષણ આપણે અટકાવી શકીએ છીએ.
ત્યારબાદ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, બરાબર? સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ, જે પ્રદૂષણ મુક્ત હોય, બરાબર? એ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પછી પીએનજી અને સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી પ્રદૂષણ મુક્ત રહી શકીએ અને હવા પ્રદૂષણ થઈ શકે નહીં. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ, બરાબર? જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. અને ત્યારબાદ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ બાળ મિત્રો, બરાબર? પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર? હવા પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે બધી જ પ્રકારની ગાડીઓ માટે પીયુસી સર્ટિફિકેટ અનિવાર્ય હોય છે, એટલે કે જરૂરી હોય છે. તો હવા પ્રદૂષણ અટકાવવાના આ બધા શું થયા બાળ મિત્રો, ઉપાયો થયા. તમને પ્રશ્ન પૂછી શકે છે કે હવા પ્રદૂષણ અટકાવવા કયા કયા પગલાં લેવા જોઈએ. તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. પછી ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસાને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. પછી વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ, બરાબર? આ થવાથી હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. એવું પણ આપણે મુદ્દામાં લખી શકીએ જે અહીં નથી, પણ આપણે ઉમેરી શકીએ છીએ કે હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. તો આ બધા થયા હવા પ્રદૂષણ અટકાવવાના કારણો. હવે આપણે એના આગળના મુદ્દા તરફ જઈએ છીએ બાળમિત્રો. હવે આપણો મુદ્દો છે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે થાય છે? આજે ચારો તરફ આપણને જે હવા પ્રદૂષણ વધારે ને વધારે પ્રમાણમાં, પછી જળ પ્રદૂષણ જોવા મળે છે, એમ આપણને ધ્વનિ પ્રદૂષણ પણ વધારે ને વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે બાળમિત્રો. તો ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો આપણે જોઈએ કે બિનજરૂરી, બરાબર, બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ, ખાસ કરીને બિનજરૂરી અને વધુ પડતો અસહ્ય અવાજ, બરાબર, એટલે ઘોંઘાટ, બરાબર? બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. અને આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ, બરાબર છે? આ ઘોંઘાટને આપણે કેવા નામથી ઓળખીએ છીએ બાળમિત્રો? ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. સાચી વાત છે, કોઈને બહુ સોફ્ટ મ્યુઝિક ગમતું હોય તો કોઈને બહુ જ લાઉડ મ્યુઝિક ગમતું હોય, એવું હોય ને? તો જે સોફ્ટ મ્યુઝિક સાંભળતા હોય એને જરા પણ લાઉડ મ્યુઝિક એટલે મોટું સંગીત એટલે મોટા અવાજનું સંગીત જ્યારે એ સાંભળે તો એના માટે ઘોંઘાટ બની જાય છે, બરાબર ને? જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. પણ જેને બહુ જ ડિસ્કો અને મોટા મોટા અવાજનું સંગીત ગમતું હોય એના માટે જો ઘોંઘાટવાળું અને મોટા અવાજવાળું સંગીત વાગે તો એના માટે તો એ અવાજ કેવો બની જાય? કર્ણપ્રિય બની જાય છે. એને તો એ અવાજ ખૂબ જ ગમે છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ, બરાબર? આપણે કારખાનાના ચાલતા યંત્રોનો અવાજ જોયો હોય છે બાળમિત્રો, એ દૂર સુધી એનો અવાજ સંભળાય છે. પછી વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, તમે જોયો હશે ગાડીમાં લોકો અલગ અલગ પ્રકારના હોર્ન વગાડે છે અને ઘણીવાર બિનજરૂરી હોર્ન પણ વગાડતા રહે છે. સિનેમા ઘર, ટીવીનો વધુ પડતો અવાજ, આ બધું શું છે? આ બધું ધ્વનિ પ્રદૂષણ આ બધાના કારણોથી વધે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો પણ કર્કશ તથા તીણી ગર્જના વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. આ બધી વસ્તુઓ શું કરે છે? ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, આપણે જોઈએ છીએ કે લાઉડ સ્પીકરો સામાજિક પ્રસંગોએ વાગતા હોય છે, પણ ઘણીવાર બિનજરૂરી અને મોટા અવાજોથી વાગતા હોય છે. પછી બેન્ડ વાજા, પછી ઢોલ નગારા, અને વળી આજકાલ તો આપણે ડીજેનો અવાજ એટલો બધો સાંભળીએ છીએ. ડીજેનો અવાજ, બરાબર, ઉત્સવોમાં કે લગ્ન પ્રસંગે, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, બરાબર, જે જોરથી મોટી મોટી આતશબાજી કરવામાં આવે છે. પછી જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે બાળમિત્રો. હમણાં તમે જોયું
ઉપર કે કેટલી બધી વસ્તુઓ અને કેટલા બધી અલગ અલગ પ્રસંગે આપણને આ ધ્વનિ પ્રદૂષણો જોવા મળતા હોય છે, જેનો આપણે બધા ક્યાં ને ક્યાં સામનો કરી જ રહ્યા છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં શું થાય છે બાળ મિત્રો, ખબર છે તમને? આ ધ્વનિ પ્રદૂષણથી માણસના અંદર બહેરાશ આવે છે, બરાબર. સાંભળવાની જે શક્તિ હોય ને એ ઓછી થતી જાય છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. સ્વભાવમાં ચીડિયાપણું થાય છે અને કાર્ય કરવાની ક્ષમતામાં શું થઈ જાય છે બાળમિત્રો, ઘટાડો થાય છે, બરાબર છે. હા, તો બાળમિત્રો આપણે જોયું કે ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, પછી સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. આ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો આપણે શું કરી શકીએ બાળમિત્રો? તો અહીં તમને ચિત્રમાં જોવા મળે છે કે કયા કયા કારણોથી આપણને ધ્વનિ પ્રદૂષણો જોવા મળે છે, બરાબર. અહીંયા ચિત્રો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ બધા કારણોના કારણે આપણને ધ્વનિ પ્રદૂષણ વધારે ને વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. ધ્વનિ પ્રદૂષણ અહીં તમને ચિત્ર બતાવ્યું જ છે. હવે ધ્વનિ પ્રદૂષણ અટકવાના ઉપાયો જોઈએ બાળમિત્રો, કે ધ્વનિ પ્રદૂષણ કઈ રીતે અટકી શકે છે. તો સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ, બરાબર, જેનાથી વધારે પડતો અવાજ થાય નહીં. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. આપણે જોઈએ છીએ કે પ્રસંગોમાં, ઉત્સવોમાં બહુ મોટા પ્રમાણમાં ઘોંઘાટ થાય છે, પાર્ટીઓ થાય છે, ગીત સંગીત વાગે છે, તો એ બધું જે બિનજરૂરી ઘોંઘાટ છે એને શું કરવો જોઈએ બાળમિત્રો, આપણે ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. એટલે કે શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પર નો હોર્ન એટલે કે કામ વગર હોર્ન વગાડવું નહીં, અને સાયલેન્સ ઝોન એટલે કે શાંતિ જાળવવાનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. આપણે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે ઉજવણીના જે કાર્યક્રમો હોય એમાં ફટાકડા ફોડે છે, તો આ જે ફટાકડા ફોડવાથી જે ઘોંઘાટ થાય છે, ધ્વનિ પ્રદૂષણ થાય છે, એના લીધે ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. આપણે ઘણી વાર જોઈએ છીએ કે રેડિયો, ટેલિવિઝન, બરાબર, ઘણા લોકો તો બહુ મોટા અવાજથી સાંભળે છે, બરાબર, તો એનાથી શું થાય છે, અવાજ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ થાય છે, તો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે, બરાબર, યંત્રો અને વાહનોને શું કરે, સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ, જેથી અવાજ થાય નહીં વધારે પડતો. માનવીની ઉપરોક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, બરાબર, શું થાય, માનવીની ઉપરોક્ત પ્રવૃત્તિથી એમ કહેવામાં આવે છે કે આ જે બધી પ્રવૃત્તિઓ છે ને, પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ માનવીની ઉપરોક્ત વિવિધ પ્રવૃત્તિઓથી શું થાય બાળમિત્રો, જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ રાત્રિઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, પછી કૃત્રિમ વરસાદ, વરસાવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને શું કરે છે બાળમિત્રો, આ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે કુદરતી ઘટનાઓ અને આપત્તિઓમાં જેવી રીતે આવી શકે, જ્વાળામુખી પ્રસ્ફોટન, પછી ધરતીકંપ, પૂર, બરાબર, આ પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે બાળમિત્રો. જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ છે, ભૂકંપ છે, આ પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવે પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. માનવ પોતે જ મક્કમ બનીને જો સંકલ્પ કરે ને, એ જ આખરી ઉપાય છે કે જેનાથી આપણે પ્રદૂષણને ઓછું કરી શકીએ અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવી શકીએ. બાળમિત્રો, આના આધારે તમને પ્રશ્ન પૂછી શકે છે કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો અથવા ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો, બરાબર. તો એ તમે લખી શકો છો. હમણાં જે આપણે મુદ્દા જોયા કે વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, પછી રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ
બરાબર, જેવા યંત્રો વગેરે ધીમા અવાજે વગાડવા જોઈએ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહમાં ધ્વનિ શોષક યંત્રોને પડદા લગાડવા જોઈએ. પછી ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડવા ન જોઈએ. વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. પછી બીજો પ્રશ્ન બી તમને પૂછી શકે છે કે બહેરાશ આવવી એ કયા પ્રદૂષણની માનવીના સ્વાસ્થ્ય પરની અસર છે? તો બહેરાશ આવવી એ કોના કારણે થાય છે? બાળમિત્રો, ધ્વનિ પ્રદૂષણના કારણે થાય છે, બરાબર. પછી કાર્યકરણની ક્ષમતામાં ઘટાડો થવા એ કયા પ્રદૂષણની માનવીના સ્વાસ્થ્ય પરની અસર છે? તો કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો એ ધ્વનિ પ્રદૂષણ બનાવ. બહેરાશ આવવી એ પણ ધ્વનિ પ્રદૂષણના કારણે થાય છે. કાર્યકરણની ક્ષમતામાં ઘટાડો થવો એ પણ ધ્વનિ પ્રદૂષણના લીધે થાય છે, બરાબર છે બાળમિત્રો. તો અહીં આપણો આ જે પાઠ 10 છે, પર્યાવરણના ઘટકોને આંતર સંબંધો, એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે, બરાબર છે બાળમિત્રો. આ પાઠનો તમારે સંપૂર્ણ રીતે અભ્યાસ કરવાનો છે, તેમજ દરેકે દરેક મુદ્દાને ખૂબ જ સારી રીતેથી દરેકે દરેક મુદ્દાઓનું વાંચન કરવાનું છે. આના આ જે પાઠના સ્વાધ્યાયના અને વધારાના પ્રશ્નો હું આપણા ગ્રુપમાં મૂકીશ. તમારે સારી રીતેથી વાંચન કરીને દરેક પ્રશ્નોના જવાબને લખવાના છે અને આ પાઠની તૈયારી પણ કરવાની છે. હવે પછી આપણે આપણી નવી વિડીયોમાં મળીશું બાળમિત્રો. આવજો બાળમિત્રો, તમારું ધ્યાન રાખજો.